શું કોઈ બિન ભારતીયનું આધાર કાર્ડ બની શકે? જવાબ છે ના. પરંતુ અમદાવાદ પોલીસના હાથ કેટલાક એવા વ્યક્તિઓ લાગ્યા કે જેઓ બિન ભારતીયોને બનાવી આપતા હતા આધાર કાર્ડ. આધાર કાર્ડ કે જેનો ઉપયોગ હવે તમામ ક્ષેત્રે પુરાવા તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, તેથી દરેક ભારતીયને પોતાનું આધાર કાર્ડ બનાવવું જરૂરી બની ગયું છે. પરંતુ તેનો જ ગેરફાયદો ઉઠાવવા લાગ્યા પોલીસ સ્ટેશનમાં ઉભેલા આ તમામ વ્યક્તિઓ. કોઈ શાંત ઊભું છે તો કોઈ પોતાનો ચહેરો છુપાવવા માટે વ્યર્થ પ્રયત્નો કરી રહ્યું છે, તો કેમેરામેન પણ તેઓને ચહેરો કેમેરામાં કેદ કરવા માટે પોતાના એંગલ સતત ચેન્જ કરતો રહે છે. પરંતુ હિંમત છે કે કોઈ કેમેરામેન આરોપીનો ચહેરો કેમેરામાં કેદ કરી શકે? ઝૂમ ઇન, ઝૂમ આઉટ, લો એંગલ, તમામ એંગલોથી કેમેરામેને આરોપીઓના શોટ્સ લેવાના ટ્રાય કર્યા. પરંતુ મનમાં ગાંઠ બાંધીને બેસી રહેલા આ આરોપીઓ પોતાની જીદ પરથી હટવાનું નામ નહોતા લઈ રહ્યા. પણ અંતે હારી ગયેલા આ આરોપીઓમાંથી ત્રણેયના ચહેરા કેમેરામાં કેદ થયેલા જોવા મળ્યા. તિલક બીકા, પૂનમ દંતાણી, પ્રકાશ થાપા, કે જે ત્રણેયની ધરપકડ કરતા ખોટા આધાર કાર્ડ બનાવવાનો પર્દાફાશ કરવામાં આવ્યો. ન પુરાવાની જરૂર, ન સર્ટિફિકેટની જરૂર, પૈસા આપો અને આધાર કાર્ડ તૈયાર. કંઈક આવી જ યુક્તિથી આરોપી પૂનમ દંતાણી બિન ભારતીયોને કોઈપણ પુરાવા વગર આધાર કાર્ડ બનાવી આપતો, જે અંગેની જાણ યુનિવર્સિટી પોલીસે થતાં તુરંત પોલીસે ત્રણેયની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા હતા. જો કે આ પૂનમ દંતાણીએ લોકઅપમાં ગળે ફાંસો ખાઈ લેતા એસીપી કક્ષાના અધિકારીઓ દોડી આવ્યા હતા. પૂનમની લાશને સોલા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ જ મોડી સાંજે ચાણક્યપુરી ખાતેથી પોલીસે 7 લોકોની ધરપકડ કરી 6 નકલી આધાર કાર્ડ જપ્ત કર્યા હતા. આધાર કાર્ડ બોગસ બનાવવા બાબતેનો ગુનો દાખલ થયેલો, જેના સામે બે નેપાળીઓ અને પૂનમભાઈ દંતાણીને ધરપકડ કરવામાં આવી ગઈકાલ સાંજે. પૂનમભાઈનો રોલ એવો હતો કે આ લોકો જે નેપાળી લોકો છે એમની પાસે કોઈ આધાર પુરાવા ન હોવા છતાં પૂનમભાઈએ એમને આધાર કાર્ડ બનાવી આપેલાનો રોલ છે એમનો. ક્લિનિકલ ટ્રાયલ માટે બનાવતા નકલી આધાર કાર્ડ. મેડિકલ લેબોરેટરીમાં નિશ્ચિત સમય મર્યાદા પહેલા ફરીથી લેબોરેટરી ટેસ્ટિંગ માટે જઈ શકાય તે માટે ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવવાના કૌભાંડને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધું. ચાણક્યપુરીમાં આવેલી જે હોસ્પિટલ પાસેના 212 નંબરના મકાનમાં એસીપી બી ડિવિઝન સ્કવોડે દરોડો પાડી મકાન માલિક નિલેશ વસંત મિસ્ત્રી સહિત 7 લોકોને ઝડપી પાડ્યા. પોલીસના જણાવ્યા અનુસાર નિલેશ મિસ્ત્રી છેલ્લા 6 મહિનાથી પોતાના સાગરીતો સાથે મળી પોતાના ફોટાનો ઉપયોગ કરી અન્ય નામ અને સરનામા સાથે ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવતો હતો. આરોપીની પૂછપરછમાં પોતે અને તેના સાગરીત ઋષભ કાલે, સૌરભ પાંડે, દિલીપ જાગાણી, આનંદ પાંડે, ચંદ્રસિંહ સોલંકી અને મહેશ નિગોટ દ્વારા કોમ્પ્યુટરનો ઉપયોગ કરી પોતાના ફોટાની સાથે બીજા નામ અને સરનામા લખી ફેક આધાર કાર્ડ બનાવ્યા હોવાનું કબૂલ્યું છે. પીએસઓ તરફથી મને ફોન આવેલો કે આ રીતે ગળા ફાંસો ખાયેલ છે અને એઓને જે લોકઅપનું બાથરૂમ હોય ત્યાં એ ટીંગાયેલ છે. તેથી અમે સ્થળ ઉપર તરત ગયેલા અને ત્યાં જોયેલું તો જે ઓઢવા માટેની જે ચાદર હોય છે, સાલ હોય છે, એનો એક કટકો કાપી બારી સાથે એને ગળા ફાંસો બનાવી અને એમાં ટીંગાયેલાનું જોવામાં આવેલ છે. અતિ મહત્વના દસ્તાવેજ તરીકે ગણાતા આધાર કાર્ડ બોગસ બનતા હોવાની વાત સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. બોગસ આધાર કાર્ડ બનાવતા છૂટા છવાયા આરોપીઓને પોલીસ પકડી રહી છે, પરંતુ પ્રક્રિયામાં રહેલી ખામીઓના કારણે આજની તારીખે બોગસ દસ્તાવેજો વડે આધાર કાર્ડ બની રહ્યા છે. બંકિમ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ.